तो हवे आगळ वात करीए तो वायु वावाझोडाना पगले तापीमां वलसाड नोंधवामां आव्यो छे। महत्वपूर्ण जानकारी अत्यारथी सामे आवी रही छे। तापी जिल्लाना वातावरणमां पलटो जोवा मळ्यो छे। तो लांबा समयथी जे रीते गरमीथी लोको त्રાહિમામ પુકારી રહ્યા હતા ત્યારે જિલ્લામાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ થતાં લોકોને આંશિક રાહત મળી છે। ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે અને તાપી જિલ્લાના વાતાવરણમાં એના પગલે જ પલટો નોંધવામાં આવ્યો છે। જિલ્લામાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો છે। તો જે રીતે લાંબા સમયથી તાપમાનમાં જે વધારો નોંધવામાં આવતો હતો અને રાજ્યભરના વિવિધ સ્થળોએ જે રોગચાળાનો ભોગ પણ લોકો બની રહ્યા હતા, મોટા પ્રમાણમાં જે રીતે ગરમી વધી રહી હતી, લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા અને પગલે હવે વાયુ વાવાઝોડાના પગલે જે રીતે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ પણ હાલ મંડરાઈ રહ્યું છે, પરંતુ તેની વચ્ચે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા લોકો હાલ રાહત અનુભવી રહ્યા છે। જિલ્લામાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ નોંધવામાં આવ્યો છે। જો વાયુ વાવાઝોડાની વાત કરીએ તો રાજ્યભરમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને સાથે જ હવામાન વિભાગની જે રીતે આગાહી સામે આવી ત્યારબાદ ઓડિશામાં જે રીતે વાવાઝોડું ત્રાટક્યું હતું અને તેને બાદ જે રીતે જાનહાનિ સર્જાઈ હતી તેને રોકવા માટે જે ગુજરાતમાં હાલ સરકાર પહેલાથી જ એક્ટિવ મોડમાં જોવા મળી છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામ પ્રયાસો કરી રહ્યા છે કે ઓછામાં ઓછું જાનહાનિનું નુકસાન થાય। અત્યારે આ દ્રશ્યો હાલ સામે આવ્યા છે। તાપીથી પવન સાથે વરસાદ પડ્યો છે તો એક તરફ ગરમીનો માહોલ હતો, આટલા મહિનાઓથી જે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા અને તમામ લોકો જે છે તે ચોમાસું આવે તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ વાયુ વાવાઝોડાના કારણે લોકો માટે પણ અત્યારે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। તાપીના આ દ્રશ્યો છે જ્યાં વરસાદ સાથે પવન પણ ફૂંકાયો છે। આ સાથે જ વધુ વિગતો મેળવીશું, અમારા સંવાદદાતા હેમંત જોડાઈ ગયા છે। જી હેમંત, જણાવશો કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે અને વરસાદ સાથે પવન પણ ફૂંકાયો છે તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે તાપીથી? જી દીપા, સમગ્ર તાપી જિલ્લામાં જોવા જઈએ તો સવારથી લઈને બપોર સુધી ભારે ઉકળાટ અને ગરમી લોકો અનુભવી રહ્યા હતા, જે દરમિયાન સાંજ પડતાની સાથે વ્યારા, ડોલવાણ, વાલોડ, બુહારી સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સહિત વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો, જેમાં ડોલવાણ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેમાં ઘરના પતરાઓ પણ ઉડતા જોવા મળ્યા હતા। ને હાલમાં સમાચાર મળ્યા છે કે વ્યારાના કુશલપુરા ગામે જે ખેતરમાં કામ કરતા હતા એ મજૂર પર વીજળી પડતા મજૂરનું કરુણ મોત નીપજ્યું હોવાના પણ સમાચાર મળ્યા છે। જી જી હેમંત, એ પણ જણાવશો કે હાલની શું પરિસ્થિતિ છે અને સાથે જો વાત કરવામાં આવે તો જે ઉનાળુ પાક હતું તે સંપૂર્ણપણે નાશ થઈ ચૂક્યું હશે? જિલ્લામાં જોવા જઈએ તો ઉનાળુ ડાંગરનો પાક હાલમાં જે ખેડૂતો ઉતારતા હોય છે, જેમાં કેટલાક ખેડૂતોના પાક પલળી જવાનો પણ ભય સેવાઈ રહ્યો છે। જી જી આભાર હેમંત તમારી સાથે જોડાયા બદલ। તો તાપીથી આ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। વાયુ વાવાઝોડું ત્રાટકવાના જે સમાચાર હતા તે 12 જૂનની રાતથી સામે આવ્યા હતા, પરંતુ તાપીમાં આ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને છાપરા પણ ઉડી રહ્યા છે। કાચા મકાનોને હાલ કહી શકાય કે ધરાશાયી થવાની સ્થિતિ પણ સર્જાઈ છે। આ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। વૃક્ષો પણ ધરાશાયી થયા છે આ વરસાદ અને પવનથી મોટા પ્રમાણમાં જાનહાનિના સમાચાર સામે આવી શકે છે। તો જે રીતે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા લોકો અને હવે વરસાદ પણ કંઈક એવા જ દ્રશ્યો સર્જે તેવા હાલ અણસાર દેખાઈ રહ્યા છે।